ભાવનગર જિલ્લાની સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. ભાવનગર જિલ્લામાં સરકારી શાળાઓમાંથી ખખડધજ થયેલા ઓરડાઓને તોડી પાડવાની શિક્ષણ સમિતિની કારોબારીની બેઠકમાં મંજૂરી મળી છે. ભાવનગર જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ કોંગ્રેસની છે અને તેના શાસનને માત્ર બે વર્ષનો જ સમય થયો છે અને તેમના દ્વારા 506 જેટલા ઓરડાઓને તોડવાની મંજૂરી અપાઈ છે. તો સામે 228 ઓરડા બનાવવાનું કામ ચાલુ છે ત્યારે 506 ઓરડાની સામે 228 ઓરડા બનાવવામાં આવતા ઘટ પડતા બીજા ઓરડાનું શું તેઓ પ્રશ્ન કરી શિક્ષણ સમિતિએ સરકાર સામે પ્રહાર કરી વહાલા દવલાની નીતિ રાખતા હોવાનો આડકતરો આક્ષેપ કર્યો છે. તો સરકારની આ પ્રકારની નીતિથી બાળકોને અભ્યાસ કરવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે. બાળકોને કોઈકવાર ખુલ્લા મેદાનમાં તો ક્યારેક ભાડાના મકાનમાં અભ્યાસ કરવાનો વારો આવ્યો છે. એવું છે કે ભાવનગર સાથે ભાવનગર જિલ્લા સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું હોય અને રાજકારણના ભોગે શિક્ષણ પર માઠી અસર પડી રહી છે અને વિકાસના નામે મીંડું જોવા મળ્યું છે કે જ્યારે શિક્ષણ સમિતિમાં 506 જેટલા રૂમની મંજૂરી અમે 1-8 બેઠકમાં આપી દીધેલી છે અને ગયા વર્ષે ફક્ત 250 રૂમ જેટલા નવા બનાવવા માટેની મંજૂરી એમણે આપેલી, 900 રૂમ વેઇટિંગમાં છે. તો આ જે માંગણી છે એ ક્યારે પૂરી થશે એ કંઈ ખબર નથી. એમ પ્રાથમિક શાળાઓમાં ડેમેજ ઓરડાઓ માટેની આચાર્ય દ્વારા દરખાસ્ત થઈ છે અને જે કાર્યપાલક ઇજનેર દ્વારા એને ડેમેજનું પ્રમાણપત્ર એની અપસેટ પ્રાઇઝ નક્કી કર્યા પછી જિલ્લા શિક્ષણ સમિતિમાં એને મંજૂરી માટે મોકલવામાં આવે છે. 255 જેટલી રૂમોને આપણે મંજૂરી અહીંયાથી આપેલી છે અને બીજી અત્યારે એ પ્રક્રિયામાં છે એની ડેમેજ કરવાની. ડેમેજ થઈને પૂર્ણ થશે પ્રક્રિયા, ત્યાર પછી અહીંયાથી મંજૂરી આપી અને રૂમ તોડવા માટેની મંજૂરી આવશે. એ રીતે જેમ જેમ સરકારશ્રીમાંથી નવા ઓરડા મંજૂર થાય છે એવી પ્રકારે એની કામગીરી